નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? હું મકવાણા મેર આપણે આ ગીતાંજલિ વિદ્યાલયની YouTube ચેનલમાં સૌ વિદ્યાર્થી મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 વિષય ગણિત એનું બીજું પ્રકરણ ચાલી રહ્યું છે, જેનું નામ છે પૂર્ણ સંખ્યાઓ. એનો આજે આપણે ભાગ 6 ની અંદર અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે છેલ્લા વિડિયોની અંદર મળ્યા હતા, એટલે કે સ્વાધ્યાય 2.2 એનો દાખલા નંબર 1 2 અને 3 ત્યાંથી આપણે શરૂઆત કરવાની હતી, અને ચોથો છે અને સાતમો દાખલો છે મેં તમને હોમવર્કમાં આપેલો હતો. તો સૌપ્રથમ હું તમને ત્રીજા દાખલાથી શરૂઆત કરું છું. ત્રીજો દાખલો, કિંમત શોધો. બાળકો, આપણે જે દાખલા આપેલા છે એની કિંમત શોધવાની છે, એની કિંમત મેળવવાની છે. તો એનો પહેલો દાખલો આપેલો છે 297 × 17 × 3. આવો દાખલો આપેલો છે બાળકો. તો આવા દાખલાની અંદર શું ફરક પહેલા કરવો પડે છે યાદ રાખજો. તમે શું કરતા હોય છો? તો કે 297 અને 17 એનો ગુણાકાર કરશો, પછી તમે 297 અને 3 નો ગુણાકાર કરશો, અને જે જવાબ એ બંને તમે સરવાળો કરો છો. ના, અહીંયા એવું નથી કરવાનું. અહીંયા શું કરવાનું છે? તો કે 297 અને 17 આ બંને વચ્ચેનો સંબંધ કેવો છે? ગુણાકારનો છે. અને અહીંયા પણ એક રીતે ગુણાકારનો સંબંધ છે, પરંતુ એ બે સંખ્યા અને આ બાજુ બે સંખ્યા એની વચ્ચેનો કયો સંબંધ છે? સરવાળો. આપેલી ચાર સંખ્યામાંથી બે સંખ્યા સરખી દેખાય છે. કઈ સંખ્યા સરખી છે? 297. અહીંયા પણ 297. તો 297 ને બાળકો સામાન્ય લેવા પડે. શું લેવા પડે? સામાન્ય. તો 297, ચાલો અહીં 297 જતા રહીએ. બધા કેટલા? 17 વત્તાના વત્તા અહીંથી પણ 297 બહાર આવી ગયા. બધા કેટલા? ત્યાં 3. તો આપણે કારણ બાળકો લખવું તો લખી શકાય, 297 ને સામાન્ય લેતા, સામાન્ય ને કોમન, બંને માંથી સરખું સરખું બહાર. હવે સમજાય? હવે 17 ને 3 નું શું કરવાનું? સરળ, 17 ને 3 20. સમજાય ને? 17 ને 3 20. હવે 20 ને કેટલા કરવાના? 297. કેટલા કરવાના? 297. તો જવાબ કેટલો આવશે? 17 માં 504 અને 5 × 0. તો બાળકો આનો જવાબ થશે 5940. સમજાય છે? શું કરવાનું? તો આપણે જે સંખ્યા તમને સરખી દેખાય એને કોમન લઈ લો, કારણ બધી સંખ્યા છે એની સરવાળાની નિશાની છે. તો સરવાળાની નિશાની બીજા દાખલાની વાત કરીએ. બીજો દાખલો શું આપેલો છે? 54279. 54279 ગુણ્યા 8, સોરી 92 છે. કેટલા છે? 92. ત્યારે વત્તા 8 × 54,217. આવી એક રકમ આપેલી છે 279 છે. તો આ દાખલાની અંદર સૌ પ્રથમ શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? તો કે આપણે તપાસી લેવાનું કે આ સંખ્યા વચ્ચેનો સંબંધ કયો છે. સંબંધમાં ખબર પડે ને કે અહીંયા ગુણાકારની નિશાની છે તો ગુણાકારનો સંબંધ કહેવાય, અહીંયા પણ ગુણાકારની નિશાની છે તો ગુણાકારનો સંબંધ કહેવાય. પરંતુ આ બાજુના બે ગુણાકારની સંખ્યા અને આ બાજુ બે બાજુની સંખ્યા એની વચ્ચેનો સંબંધ કયો છે? સરવાળો. તો અહીંયા 297 સરખા છે, તો અહીંયા કોણ છે? 54279 સંખ્યા સરખી છે, માટે એને કોમન લેવો. શું લઈ લેશો? કોમન. કોમન એટલે સામાન્ય. તો આ વધારે કેટલા? તો કે 92 વત્તા 8 ના 8
હવે બાળકો આ બંને વચ્ચેનો સંબંધ ગુણાકારનો યાદ રાખજો શું હોય ગુણાકારનો જો 54279 અને 52 તો એમાં 54279 એને તમે સામાન્ય લીધા છે તો ગુણાકારના ગુણાકાર ગુણાકારની નિશાની મૂકવાની જરૂર નથી 92 માં 12 અહીંયા કેમ કે 54279 બહાર આવી ગયા છે આપણે કારણ 10 હોય તો 10 એ શકાય કે 54279 ને સામાન્ય લેતા સામાન્ય એટલે બાળકો યાદ રાખજો કોમ ચાલો 54279 92 તો 100 તો 54279 ગુણ્યા ગુણાકાર કરવાનો છે 100 સાથે તો 100 સાથે ગુણાકાર કરવાનો હોય તો પાછળ જે તે શૂન્ય હોય એ સંખ્યાની પાછળ ઉમેરી દેવાનો બે છે તો એ ઉમેરી દો આ તમારો જુઓ સમજાય છે ચલો ત્રીજો દાખલો જોઈ લઈએ શું કહે છે ત્રીજો દાખલો 81265 ગુણ્યા 169 માઇનસ 81265 ગુણ્યા 69 આ બાળકો બે દાખલા સરખા છે પણ અહીંયા વર્તાની જગ્યાએ કયો સંબંધ આવી ગયો બાદ રાખ્યો પરંતુ આ પેલી ચાર સંખ્યાની બે સંખ્યા કઈ સરખી છે 81265 સમજાય છે શું કર્યું આપેલી સંખ્યામાંથી જે તે સંખ્યા તમને દેખાય એને સામાન્ય લેવા તમને આ સામાન્ય બે સરખા દેખાય છે તો 81265 એટલે સામાન્ય લેવું તો આ બધા કેટલા 169 ઓછાના ઓછાના 69 કેમ કે આ સંખ્યા બહાર આવી ગઈ છે સમજાય ચાલો 81265 કરો બાદ બાકી 69 માં 69 દે તો જીવું તાનો ગુણાકાર કેટલો થાય તો જે સંખ્યા ની પ્રવૃત્તિ થઈ ગયો પાછળ કેટલા સમય ને 100 પાછળ થી તો આ તમારો જવાબ સમજાય છે શું કહેવું છે જો 81265 પેલા 169 સાથે ગુણાકાર થઈ ગયો ઓછા ના ઓછા આ 81265 69 સાથે ગુણાકાર થઈ ગયો સમજે ને આમ સાદું કરી રીતે ચાલો આગળ ચોથો દાખલો તો ચોથો દાખલો જોઈ લઈએ 3845 3845 ગુણાકારમાં 5 પછી ગુણાકારમાં 782 ગુણાકારમાં 782 વત્તા 769 ગુણ્યા 25 ગુણ્યા 218 જો આ દાખલો જો તો બાળકો થોડો અલગ છે શું છે થોડો આ દાખલો અલગ છે કેમ કે એકે સંખ્યા આપણને અંદર સરખી દેખાતી નથી હવે સંખ્યા સરખી ન દેખાય તો શું કરવું પડે તો કે તમારે જોડકા બનાવવા પડશે શું બનાવવા પડશે જોડકા ચલો કોને કોને જોડકું બનાવશો ચલો ખ્યાલ આવે છે ચલો જોઈએ એક કામ કરો આ દાખલો હમણાં ભણીએ કેમ કે એમાં બધા પ્રશ્નો આવશે લારા હમણાં ભણીએ પેલા તમે સૌ પ્રથમ શું કરો આ ત્રણ દાખલા ભણીએ સમજે ત્રણ દાખલા ભણી લો પછી આપણે ચોથો દાખલાની શરૂઆત કરીએ જો કે તમે દાખલો સાથે સાથે નોંધતા જતા હશો સમજતા પણ જતા હશો સમજે ચાલો ચોથો દાખલો શું છે એમાં બાળકો જગ્યા નથી એટલા માટે તો 55 25 તો આ 5 ને અહીંયા ગુણાકાર કરો અને ગુણાકાર
200 ઓર્ડર ના 200 ઓર્ડર, સમજાય? હવે આપણે ગુણાકાર તમે કરશું કાલે, કે કેટલો જવાબ મળે છે ને આપણે જોઈ લઈએ. તો આપણે ગુણાકાર કરો તો 5 9 45 વધી પડી 4 અને 4 વધી પડી 5 36 30 ને 4 34 વધી પડી 3 5 37 ને 4 39 સોરી 3 38 તો કેટલો જવાબ આવી ગયો 3845 હવે સંખ્યા કે દેજે સરખી કે દેજે સરખી તો વધે કે 5 × 250 સમજાય જો હવે આનો સંદર્ભ લખી દો 25 5 × 5 હવે આમાંથી સામાન્ય કોણ લેશું તો કે 3845 ચાલો 3845 બનેમાં સરખા છે તો કે હા તો 3845 ને કોમન લઈએ પછી કોમન પણ 5 5 સરખા છે જો કેટલા કોમન છે 5 5 પણ સરખા છે તો એને પણ તમે સામાન્ય લઈ શકો છો તો વધુ શું 782 વત્તા અને 218 ના 218 યાદ રાખો આ અને આ બે સંખ્યા સરખી છે જુઓ બાર લઈ લીધી તો બધા કોણ 782 વત્તા 218 કરો છો તો તો પહેલા ગુણાકાર કરો 55 25 વધી પડી 2 5 20 ને 22 વધી પડી 2 5 8 40 ને 42 વધી પડી 4 અને 5 3 18 ને 4 19 આ બંને સરવાળો કરો તો 782 માં 18 નો 800 800 200 1000 કેવા થઈ ગયા 1000 તો પહેલા આ સંખ્યા લખી ગુણાકાર 1000 છે તો માટે 5 8 9 લગાડી દો તો તમારો જવાબ આવી ગયો સમજાય છે બરોબર આ દાખલા દેવાનો ફરતી એમ જીરો મને આમાં કંઈ કોમન દેખાતો નથી તો મેં શું કર્યું તો અહીંયા 5 કોમન નીકળવા છે પણ ક્યારે તો જ્યારે હું 25 ના ભાગ પાડું ત્યારે એટલે મેં 25 ના ભાગ પાડ્યા 50 50 25 તો આ 25 છે ને એમાં 5 નો ભાગ રાખો અને આને હવે મેં 5 રાખી મૂકી દીધો તો એ બંને ગુણાકાર કરો જે 3845 તો 3845 ને 5 લઈ ગયો એટલે એ સરખું બાકી બે સંખ્યાનો સરવાળો અને તમારો જવાબ સમજાય તો ચાલો દાખલા નંબર 3 પૂરું ચાલો આ ચોથો દાખલો મેં તમને હોમવર્ક આપ્યો હતો 5 નો દાખલો જોઈએ ચાલો લખી નાખો તમે ફટાફટ દાખલા સહેલા છે અને થોડી બાળકો પ્રેક્ટિસ કરજો ચાલો હવે દાખલા નંબર 6 ની વાત કરીએ સોરી 5 ની વાત કરીએ કે કોઈ ટેક્સી ડ્રાઈવર પોતાના ગાડીની પેટ્રોલ ટાંકીમાં સોમવારે 40 લીટર પેટ્રોલ પૂરાવ્યું ચાલો સોમવારે કેટલું પેટ્રોલ પૂરાવ્યું તો કે 40 લીટર યાદ રાખજો બાળકો કે ડ્રાઈવર છે સોમવારે 40 લીટર પેટ્રોલ પૂરાવ્યું છે ગાડીની અંદર હવે બીજા દિવસે તેણે ટાંકીમાં 50 લીટર પેટ્રોલ પૂરાવ્યું ચાલો બીજા દિવસે કિંમત કેટલા રૂપિયા છે તો કે 65 રૂપિયા છે તો એને કુલ કેટલા રૂપિયા આ પેટ્રોલ પાછળ ચૂકવવા પડતા હશે તો બાળકો શું કરવું પડે કે આપણે દિવસનો સરવાળો કરવો પડશે શું કરવું પડશે બંને દિવસનો સરવાળો તો બે દિવસમાં પૂરાવેલું પેટ્રોલ બે દિવસમાં કેટલું પેટ્રોલ પૂરાયું છે તો કે સોમવારે 40 અને બીજે દિવસે 50 તો 40 ને 50 90 લીટર થયું કેટલો થયો 90 તો 1 લીટર ના 65 રૂપિયા તો 90 લીટર એ કેટલા સમજાય છે ચાલો 1 લીટર એ 65 રૂપિયા તો 90 લીટર એ કેટલા રૂપિયા તો 90 ગુણ્યા કેટલા કરવાના બાળકો 65 90 ગુણ્યા કેટલા કરવાના 65
એ બાદ તો તમારો જવાબ થશે 5850 રૂપિયા થશે. જો બને ગુણાકાર કરો ને બાળકો 65 ગુણ્યા 90 ચાલો પહેલા શું છે 9 × 45 સુધી પડી 4 9 × 6 54 54 ને 4 58 હવે આ 0 નો ગુણાકાર કરો તો શું આવે 0 0 0 જ આવશે સમજાય તો જવાબ કેટલો આવશે 5850 રૂપિયા નો ખર્ચો થશે સમજાય છે ચાલો તો દાખલા નંબર 5 રકમ પહેલા લખી લઈશું પુસ્તકમાંથી જોઈને તમે પહેલા રકમ લખી લેજો અને પછી તમે આ દાખલાની શરૂઆત કરજો તો ચાલો ફટાફટ લખી લો ચાલો સમજાય છે વિદ્યાર્થી મિત્રો શું છે દાખલાની અંદર ચાલો હવે આપણે દાખલા નંબર 6 છઠ્ઠા દાખલાની વાત કરીએ પહેલા રકમ સમજીએ કે એક દૂધવાળો એક હોટલમાં સવારે 32 લીટર દૂધ આપે છે એટલે દૂધવાળો છે એ હોટલની અંદર સવારે કેટલા લીટર દૂધ આપે છે 32 લીટર સવારે 32 લીટર તે હોટલની અંદર દૂધ આપે છે અને સાંજે 68 લીટર દૂધ આપે છે સાંજે 68 લીટર તે દૂધ આપે છે સવારે 32 આવે અને સાંજે કેટલા લીટર દૂધ આપે છે 68 લીટર દૂધ આપે છે તો જો દૂધની કિંમત 45 પ્રતિ લીટર બાળકો અને 1 લીટરનો ભાવ કેટલો થયો તો કે 1 લીટર દૂધનો ભાવ અથવા દૂધની કિંમત કેટલા રૂપિયા છે 45 રૂપિયા કેટલી છે 1 લીટરના 45 રૂપિયા લે છે તો દૂધવાળાને રોજ કેટલી આવક થતી છે રોજ એટલે સવાર સાંજનો ભેગો સરવાળો તો કુલ રોજનું દૂધ કેટલું થશે પહેલા તો તમારે સવારનું અને સાંજનું સરવાળો કરવો પડે શું કરવો પડે સરવાળો ઉદાહરણ તરીકે તમે કોઈ જગ્યાએ સવારે શેર દૂધ લેતા હોય અને સાંજે શેર લેતા હોય તો રોજનું કેટલા દૂધ થયું 2 શેર થયું સમજાય તો એવી રીતે સવારે 32 લીટર આવે છે સાંજે 68 આવે છે કરો બધાનો સરવાળો સરવાળો કેટલો થશે 100 લીટર કેટલો આપે છે રોજનું 100 લીટર દૂધ તો 1 લીટરનો ભાવ કેટલો છે 45 રૂપિયા 1 લીટરે 45 રૂપિયા તો 100 લીટરે કેટલા તો આ 45 અને 100 નું શું કરવાનું ગુણાકાર 45 ગુણ્યા 100 તો 45 એકા 45 100 છે તો 5 2 શૂન્ય તો રોજની એ દૂધવાળાએ 4500 રૂપિયાની કમાણી થતી હશે અથવા 4500 રૂપિયાની આવક થાય સમજાય છે ચાલો તો અહીંયા આપણો સ્વાધ્યાય 2.2 છે એ પૂર્ણ કરીએ છે કેમ કે 7મો દાખલો છે મેં તમને હોમવર્કમાં આપેલો હતો સમજાય છે તો આપણે અહીંયા આ 2.2 પૂર્ણ કરીએ છે પછી આપણે આગળ સ્વરૂપની વાત કરીએ તો આ દાખલો તમે ગણી લો પછી આપણે એ શરૂઆત કરીએ ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવાનું છે પૂર્ણ સંખ્યાઓનું સ્વરૂપ શું જોવાનું છે પૂર્ણ સંખ્યાઓનું સ્વરૂપ ચાલો પૂર્ણ સંખ્યાનું સ્વરૂપ જોવાનું છે યાદ રાખજો બાળકો ખૂબ જ અગત્યનું છે કે માત્ર કઈ સંખ્યાને આપણે રેખામાં બંધ કરીએ અને રેખા સમજે શું છે આ રેખા છે તો એ રીતે એ કઈ કઈ સંખ્યા છે કે જેને આપણે રેખા સ્વરૂપે દર્શાવી શકાય છે ટપકા સ્વરૂપે એકદમ ટપકા સ્વરૂપે આપણે દર્શાવી શકાય એવી કઈ કઈ સંખ્યા છે તો બાળકો યાદ રાખજો એક સિવાયની બધી જ સંખ્યા કઈ સંખ્યા એક સિવાયની બધી જ સંખ્યા
રેખા ની અંદર કઈ કઈ સંખ્યાઓ સમાવેશ થાય તો એક સિવાય બધી સંખ્યા શા માટે કેમ કે જો તમે એક રાખવા તો એને બિંદુ કહેવાય પરંતુ આપણે રેખા ની વાત કરીએ છીએ તો એક સિવાય કઈ કઈ સંખ્યા આવે 2 3 4 5 6 7 8 એક અનંત સંખ્યા જેના દ્વારા તમે રેખાને દર્શાવી શકો છો યાદ રાખજો એક આવો જોઈએ નહીં જો એક આવે તો એ તમારું બિંદુ કહેવાય શું કહેવાય બિંદુ પરંતુ આવે હજાર સંખ્યા ભેગી થાય શું બની જાય રેખા બને શું બને રેખા સમજાય છે તો એ સિવાય જે બધી સંખ્યા છે સંખ્યા છે એને આપણે રેખા સ્વરૂપે દર્શાવી શકાય છે હવે રેખા પછી વાત કરી ચોરસ ચાલો ચોરસ હોય તો ચોરસ બનાવવા માટે કઈ કઈ સંખ્યાનો ઉપયોગ થાય છે તો ચોરસ બનાવવા માટે કઈ કઈ સંખ્યા જોઈએ તો કે જે સંખ્યાનો વર્ગ હોય તેવી સંખ્યા વર્ગ હોય તેવી સંખ્યા ચાલો વર્ગ હોય તેવી કઈ સંખ્યા આવશે તો 2 નો વર્ગ 4 3 નો વર્ગ 16 સોરી 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 5 નો વર્ગ 25 આવી બધી જ સંખ્યા કે જેને તમે ચોરસ સ્વરૂપે દર્શાવી શકો છો જો આપણે જોઈએ 1 2 3 અને 4 ચાલો થઈ ગયું ચોરસ થઈ ગયા ચાર ચાલો 9 ની વાત કરીએ 1 2 3 4 5 6 7 8 9 જોડી દો બધાને થઈ ગયો ચોરસ સમજાય છે શું થઈ ગયો ચોરસ તો જે સંખ્યાનો વર્ગ હોય વર્ગ બધાનો થશે 2 નો વર્ગ 4 વર્ગમાં ફર પડે ને વર્ગ એટલે 2 નો વર્ગ પડે 2 નો વર્ગ એટલે 2 ગુણ્યા 2 કેટલી ઘાત છે 2 2 ગુણ્યા 4 જો 3 નો વર્ગ હોય તો 3 ગુણ્યા 3 3 તરી 9 તો 4 9 16 25 આવી અનંત સુધીની સંખ્યા છે એને આપણે ચોરસ સ્વરૂપે લખી શકાય છે પછીની વાત કરીએ પછીની સંખ્યા છે લંબ ચોરસ કઈ સંખ્યા છે આકાર આવ્યો લંબ ચોરસ ચાલો લંબ ચોરસ માં કઈ સ્વરૂપે દર્શાવી શકાય તો જે બે ના ગુણકમાં હોય કેવી ગુણકમાં હોય બે ના ગુણકમાં બે ના ગુણકમાં કેવી આવે તો કે 6 8 10 12 6 8 10 12 જેવી બે ના ગુણક સેના ગુણકમાં બે ના ગુણક આપણે લંબ ચોરસ બનાવી શકાય છે ચાલો 6 ની વાત કરીએ 1 2 3 4 5 6 ચાલો 6 ને જોડી દો થઈ ગયો લંબચોરસ બાળકો સમજાય છે તો 6 હોય 8 હોય 10 હોય 12 હોય ટૂંકમાં 2 ના ગુણાકાર ની સંખ્યા હોય એને આપણે લંબચોરસ સ્વરૂપે દર્શાવી શકાય છે ચાલો હવે આપણે ત્રિકોણ ની વાત કરીએ શેની વાત કરીએ ત્રિકોણ ચાલો ત્રિકોણ ને કેવા સ્વરૂપે દર્શાવી શકાય તો ત્રિકોણ છે ને તે કેવા સ્વરૂપે આવશે 3 છે ટૂંકમાં 3 નો ભરી 3 એકલા 3 3 2 6 3 3 9 3 6 12 3 5 15 સમજાય છે અને 15 21 અને 28 આ માત્ર 7 જ સંખ્યા 1 2 3 4 5 6 અને 7 આ માત્ર 7 જ સંખ્યા એવી છે કે જેને તમે ત્રિકોણ વડે દર્શાવી શકો આપણે દર્શાવી શકો છો ત્રિકોણ ચાલો પહેલા 3 ને દર્શાવો છો 3 1 આ 2 અને 3 ચાલો થઈ ગયો ત્રિકોણ 3 બિંદુ સમજાય ચાલો 6 ની વાત કરું 6 ના બિંદુ હું અહીંયા દર્શાવું છું જો 1 2 3 4 5 અને 6 જોયું સમજાય અહીંયા આ બધા બિંદુ છે 1 2 3 4 5 અને 6 આવી રીતે પ્રથમ સાત સંખ્યા કઈ સાત સંખ્યા 3 6 9 12 15 21 અને 28 આટલી સંખ્યા દ્વારા તમે કોઈ બિંદુ દ્વારા ત્રિકોણ
ત્રિકોણની રચના કરી શકો છો સમજાય છે દરેક વિદ્યાર્થી મિત્રોને તો રેખા ચોરસ લંબચોરસ અને ત્રિકોણ આ તમારે કેટલી સંખ્યા વડે દર્શાવી શકાય એ યાદ રાખવાનું છે ફરીથી રિપીટ કરી દઈએ બાળકો રેખા છે તે એક સિવાય બધી સંખ્યા વડે દર્શાવી શકાય કેવી રીતે ઉદાહરણ કે માં 4 એ 2 3 4 તો આપણે આને આવી રીતે રેખા સ્વરૂપે દર્શાવી શકાય છે એવી રીતે ચોરસ છે ચોરસમાં વર્ગ યાદ રાખો વર્ગ તત્વ વિશે કે ચોરસ બની શકે લંબચોરસ છે એ બે ના ગુણ બે ના ગુણફળની સંખ્યા અને ત્રિકોણમાં 7 સંખ્યા યાદ રાખો પ્રથમ 7 સંખ્યા કેવી સંખ્યા પ્રથમ 7 સંખ્યા 3 6 9 12 15 21 તો એના બિંદુની રચના કરી અને આપણે આવા ત્રિકોણ ચોરસ કે લંબચોરસ કે રેખા રચી શકાય છે સમજાય છે દરેક વિદ્યાર્થી મિત્રોને તો આ તમે તમારી વાર્ડબુકની અંદર ખૂબ જ સારા અક્ષરે પહેલા ઉતારી લો અને પછી આપણે આવતા લેક્ચરમાં સ્વાધ્યાય 2.3 નો અભ્યાસ કરશું તો વિદ્યાર્થી મિત્રો આજનો વિડિયો તમને કેવો લાગ્યો જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં તો વિદ્યાર્થી મિત્રો આજે તમારે અહીંયા જેનું તમે બોર્ડ પર આવ્યો છે એ તમારે હોમવર્કમાં કરવાનું છે અને હવે આગળના દાખલા છે આપણા ચેપ્ટરનું છેલ્લું સ્વાધ્યાય છે એ આવતા લેક્ચરની અંદર વાત કરશું ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત